हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल, केम छो बधा? आई होप यू ऑल आर फाइन. हूँ आशा राखू छू तमे बधा ज मजा में हशो. चलो आजे आपणे धोरण एक में आपणे आजे विषय आपणो गणित. अपने आज गणित विषय अभ्यास करवानो छे. तमने खबर छे काले आपने गणित विषय में कया टॉपिक विषय भण्या हता? याद छे तमने? काले आपने गणित विषय में पहलानी संख्या विषय भण्या हता. पहलानी संख्या में आपने 21-30 संख्या विषे भण्या हता. तो चालो आपने आजे पहलानी संख्या भणवानी छे. परंतु आजे पहलानी संख्या में आगळ भणी चूकेली संख्याओ 1-20 जे आपणे घणा दिवस पहला भणी चूक्या छीए, शीखी गया छीए, तेनुं आजे आपणे रिविजन करवानुं छे. पहलानी संख्या अने आजे करवानुं छे आपणे रिविजन. रिविजन एटले शुं तमने खबर छे ने? रिविजन एटले के आपणे जे पहला भणी चूक्या छीए तेने आपणे फरीथी याद करी लईए, रिवाइज करी लईए, जेथी आपणने पहला भणी चूकेली वस्तु तरत ज याद आवी जाय. तो चालो बाळको आपणे रिविजन शुरू करीए. चलो तमने अहीं बताई छे ब गड़े बे छो. अहीं बताए छे ब गड़े बे. आगळ खाली जग्या बताए छे अने उपर अहीं काईक संख्या लखेली बताए छे. तो बाळको मने कहो तो ब गड़े बे नी पहलानी संख्या कई थाय? ब गड़े बे नी पहलानी संख्या थाय 1-1. वेरी गुड. तो चलो मारी साथे बधाए बोलवानुं छे अने तमारे तमारी नोटबुक में आ रिविजन शुरू करवानुं छे. तमारे तमारी नोटबुक में हेडिंग मारवानुं छे रिविजन. शुं मारशो हेडिंग? रिविजन अने पहलानी संख्या एम लखवानुं छे અને પછી શરૂ કરવાનું છે રિવિઝન. બ ગણે બે ની પહેલાની સંખ્યા શું થાય? 1-1. બ ગણે બે ની પહેલા શું આવે? બ ગણે ની બે પહેલા આવે 1-1. ચાલો બધા ફટાફટ લખી લેશે. તમને બધાને હું 1 મિનિટ આપીશ લખવા માટે. એટલે ફટાફટ આ સંખ્યા લખાઈ જવી જોઈએ. સારા અક્ષરે લખવાનું છે. ચલો હવે બધાને લખાઈ ગયું હશે. આગળ જોઈએ. હવે આપણને બધાને અહીં બતાવી છે 9-9. આગળ ડેશ કરેલી છે અને ઉપર સંખ્યા આપેલી છે. તો બાળકો 9-9 ની પહેલાની સંખ્યા શું થાય? આને શું કહેવાય?
આને કહેવાય આઠ, અડે આઠ. વેરી ગુડ. તો બાળકો મારી સાથે બોલો તો આપણે એકથી નવ સુધીની સંખ્યા બોલીશું. એક અડે એક, બ ગળે બે, ત્ર ગળે ત્રણ, ચો ગળે ચાર, પાંચ અડે પાંચ, છ ગળે છ, સાત અડે સાત, આઠ અડે આઠ, અને નવ વડે નવ. તો નવ વડે નવની પહેલાની સંખ્યા થઈ આઠ અડે આઠ, જે આપણને અહીં બતાવ્યો જ છે. તો ચાલો ફટાફટ લખી લઈએ. તમને એક્ઝામમાં આવી સંખ્યા પૂછાશે તો તમારે એકડા મનમાં બોલવાના છે અને યાદ કરવાનું છે કે નવ વડે નવની પહેલાંની સંખ્યા શું થાય. તો મિસે તમને એક રીત શીખવી છે કે તમારે એકડે એકથી શરૂ કરવાના અને જેટલી સંખ્યા હોય ત્યાં સુધીના એકડા બોલવાના. એકડા બોલાય જાય એટલે આપણને આ અંકની પહેલાંની સંખ્યા મળી જાય. સમજાયું બધાને? ઓકે, તો ચાલો હવે આપણે આગળ તરફ જઈએ. હવે અહીં આપણને શું બતાવે છે? અહીં બતાવે છે ચોગળે ચાર. ચોગળે ચાર લખેલા છે, આગળ ડેશ કરેલી છે અને અહીં સંખ્યા લખેલી છે, એક અંક લખેલો છે. તો મને કહો તો આને શું કહેવાય? હા, વેરી ગુડ. આને કહેવાય ત્ર ગળે ત્રણ. ચોગળે ચારની પહેલાંની સંખ્યા થાય ત્ર ગળે ત્રણ. કેવી રીતે આપણને ખબર પડી? તો આપણે આ બધી સંખ્યા આગળ ભણી ચૂક્યા છીએ. આપણે આજે રિવિઝન કરીએ છીએ તેમાં આપણને મિસે એક રીત શીખવી છે. અહીં જે અંક આપેલા હોય ત્યાં સુધીના એકડા બોલવાના. ચોગળે ચાર આપેલા છે તો આપણે એકડે એકથી ચોગળે ચાર સુધીના અંક બોલશું. એકડે એક, બ ગળે બે, ત્ર ગળે ત્રણ, ચો ગળે ચાર. તો ચો ગળે ચારની પહેલાંની સંખ્યા થઈ ત્ર ગળે ત્રણ. ચલો હવે આ સંખ્યા લખાઈ ગઈ હશે. આગળ જોઈએ. હવે આપણને અહીં બતાય છે પાંચ અડે પાંચ, આગળ ડેશ આપેલી છે અને અહીં એક અંક આપેલો છે. તો બાળકો પાંચ અડે પાંચની પહેલાંની સંખ્યા શું થાય? કહો તો મને. અહીં આપેલો જ છે અંક, તમારે આની ઓળખ આપવાની છે મને. પાંચ અડે પાંચની પહેલાંની સંખ્યા થઈ ચોગળે ચાર. આને કહેવાય ચોગળે ચાર. વેરી ગુડ. ચલો ફટાફટ બુકમાં લખી લઈએ. ફટાફટ લખીશું. લખાઈ જાય પછી આપણે આગળની સંખ્યા તરફ જઈશું. લખાઈ ગયું હવે બધાને?
કે બાકી છે ભાઈ? હવે તો લખાઈ ગયું હશે. આગળ જઈએ. હવે આપણને અહીં બતાવી છે ત્ર ગળે ત્રણ ખાલી જગ્યા અને ઉપર અહીં એક અંક આપેલો છે. ત્ર ગળે ત્રણની પહેલાની સંખ્યા શું થાય? ચલો મારી સાથે એકડા બોલીએ. એક બે ત્રણ. ત્ર ગળે ત્રણની પહેલાની સંખ્યા થઈ બ ગળે બે. તો આપણે અહીં લખ્યા બ ગળે બે. ફટાફટ તમે પણ તમારી નોટબુકમાં લખી લ્યો. ફરીથી રિપીટ કરું છું. ત્ર ગળે ત્રણ આપેલા છે, તો ત્ર ગળે ત્રણની પહેલાની સંખ્યા થઈ બ ગળે બે. તો આપણે અહીં લખ્યા બ ગળે બે. ચલો હવે આગળ તરફ જઈએ. હવે આપણને અહીં આપેલા છે સાત અડે સાત ખાલી જગ્યા અને ઉપર એક અંક આપેલો છે. તો મને કહો તો સાત અડે સાતની પહેલાની સંખ્યા શું થાય? ચલો મારી સાથે બધા એકડા બોલશે. એક અડે એક, બ ગળે બે, ત્ર ગળે ત્રણ, ચો ગળે ચાર, પાંચ અડે પાંચ, છ ગળે છ અને સાત અડે સાત. તો સાત અડે સાતની પહેલાની સંખ્યા કઈ આવી? પહેલાની સંખ્યા થઈ છ ગળે છ, જે આપણે અહીં લખેલી જ છે. તો ચલો ફટાફટ તમે પણ તમારી બુકમાં લખી લ્યો. લખાઈ જાય પછી આપણે આગળની સંખ્યા તરફ જઈએ. ફટાફટ લખીશું. ચલો લખાઈ ગયું હશે અમે બધાને. લખી લ્યો પછી આપણે આગળની સંખ્યા તરફ જઈએ. ચલો હવે આગળની સંખ્યા જોઈએ. હવે આપણને અહીં સંખ્યા આપેલી છે છ ગળે છ ખાલી જગ્યા અને ઉપર એક અંક આપેલો છે. તો કહો તો મને છ ગળે છની પહેલાની સંખ્યા શું થાય? કહો તો મને ભાઈ. વેરી ગુડ. છ ગળે છની પહેલાની સંખ્યા થાય પાંચ અડે પાંચ. કઈ સંખ્યા થાય? પાંચ અડે પાંચ.
હવે તમને પહેલાંની સંખ્યા તો બરોબર રીતે આવડી જ ગઈ હશે, સાચું કીધું ને મેં? તો ફટાફટ આ સંખ્યા પણ લખી લઈએ, ફટાફટ લખીશું. ચલો હવે આગળ તરફ જઈએ. હવે આપણને અહીં બતાય છે બગડે એકડે એકવીસ. શું કહેવાય આને? બગડે એકડે એકવીસ. આગળ ખાલી જગ્યા ડેશ આપેલી છે અને અહીં ઉપર સંખ્યા આપેલી છે. તો બાળકો કહો તો મને, બગડે એકડે એકવીસની પહેલાંની સંખ્યા શું થાય? ચલો આપણે એકવીસ સુધીના એકડા બોલીએ, સાથે બોલીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ અને એકવીસ. એકવીસની પહેલા કઈ સંખ્યા આવી? એકવીસની પહેલા આવી વીસ. એક બગડે એકડે એકવીસની પહેલાંની સંખ્યા થઈ બગડે મીંડે વીસ. ચલો ફટાફટ આપણે આપણી નોટબુકમાં લખી લઈએ, પછી આગળની સંખ્યા તરફ જઈએ. ફટાફટ લખીશું. ચલો હવે લખાઈ ગયું હશે, આગળ તરફ જોઈએ. હવે જુઓ તો બધા, તમને તમારી સ્ક્રીન ઉપર કઈ સંખ્યા બતાવી છે? કહો તો મને. હવે અહીં બતાવી છે આઠ અડે આઠ, ખાલી જગ્યા બતાય છે અને તેની ઉપર એક અંક બતાય છે. તો આઠ અડે આઠની પહેલાંની સંખ્યા શું થાય? ચલો આપણે આઠ અડે આઠ સુધીના એકડા બોલીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ અડે આઠની પહેલાંની સંખ્યા થઈ સાત અડે સાત.
જે આપણને અહીં સ્ક્રીન ઉપર બતાય છે. તો આપણે લખીશું પહેલા આઠડે આઠ, અહીં ખાલી જગ્યા કરીશું અને ખાલી જગ્યાની ઉપર લખીશું સાત અડે સાત. આઠડે આઠની પહેલાંની સંખ્યા થઈ સાત અડે સાત. ચલો ફટાફટ લખવાનું છે દરેક બાળકે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણને અહીં બતાવી છે એકડે મીંડે દસ, આગળ ખાલી જગ્યા આપેલી છે અને તેના પર એક અંક આપેલો છે. તો બાળકો એકડે મીંડે દસની પહેલાંની સંખ્યા શું થાય અને શું કહેવાય? હા, વેરી ગુડ, અને કહેવાય નવ વડે નવ. એકડે મીંડે દસની પહેલાંની સંખ્યા થઈ નવ વડે નવ. ચલો ફટાફટ બુકમાં લખી લઈએ આ સંખ્યા. લખાઈ જાય પછી આપણે નેક્સ્ટ સંખ્યા તરફ જઈએ. ચલો હવે લખાઈ ગયું હશે, આગળ જોઈએ. હવે જુઓ તો બાળકો કઈ સંખ્યા બતાવી છે. અને કહેવાય એકડે બગડે બાર. એકડે બગડે બારની પહેલાંની સંખ્યા શું આવે? ચલો આપણે બાર સુધીના એકડા બોલીએ, સાથે બોલીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને બાર. તો એકડે બગડે બારની પહેલાંની સંખ્યા કઈ આવી? એકડે બગડે બારની પહેલાંની સંખ્યા આવી બે એકડા અગિયાર, જે આપણે અહીં લખેલા છે. ચલો તમે પણ તમારી નોટબુકમાં ફટાફટ આ સંખ્યા લખી લ્યો. ફટાફટ લખવાનું છે. આજે આપણે પહેલાંની સંખ્યાનું રિવિઝન પૂરું કરવું છે ને? તો ફટાફટ આજે આ સંખ્યા લખીશું. ચલો હવે લખાઈ ગયું હશે, આગળ તરફ જઈએ.
તો બાળકો, હવે કઈ સંખ્યા બતાય છે? હવે અહીં બતાય છે 2 × 11. આગળ ખાલી જગ્યા એટલે ડેશ કરેલી છે અને તેના ઉપર 1 સંખ્યા લખેલી બતાય છે. 2 × 11ની પહેલાની સંખ્યા શું થાય? ચલો આપણે 11 સુધીના 1 બોલીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો જુઓ તો બાળકો, 11 પહેલા કઈ સંખ્યા આવી? 11 પહેલા આવ્યા 1 × 10. તો 2 × 11ની પહેલાની સંખ્યા થઈ 1 × 10. ચલો આપણે જલ્દીથી નોટબુકમાં લખી લઈએ. ચલો હવે લખાઈ ગયું હશે. આગળ જઈએ. 2 × 11 આ કઈ સંખ્યા બતાય છે? આને કહેવાય 1 × 14. આગળ ખાલી જગ્યા ડેશ આપેલી છે અને તેના પર 1 સંખ્યા લખેલી બતાય છે. તો કહો તો મને, 1 × 14ની પહેલાની સંખ્યા શું થાય? ચલો આપણે 1 × 14 સુધીના 1 બોલીએ, સાથે બોલીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14. 14ની પહેલા આવ્યા 13. તો 1 × 14ની પહેલાની સંખ્યા થઈ 1 × 13, જે આપણે અહીં લખેલા બતાય છે. ચલો ફટાફટ આપણે નોટબુકમાં લખી લઈએ. સારા અક્ષરે લખવાનું છે. લખાઈ જાય પછી આપણે આગળ તરફ જઈએ. ચલો બાળકો કહો તો આ કઈ સંખ્યા બતાય છે?
અને કહેવાય એકડે આઠડે અઢાર. એકડે આઠડે અઢારની પહેલાંની સંખ્યા કઈ આવે? અને શું કહેવાય? હા, વેરી ગુડ. અને કહેવાય એકડે સાતડે સત્તર. તો એકડે આઠડે અઢારની પહેલાંની સંખ્યા થઈ એકડે સાતડે સત્તર. ચલો ફટાફટ આ સંખ્યા લખી લઈએ, પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. સારા અક્ષરે લખીશું. ચાલો આજે આપણે પહેલાંની સંખ્યાનું રિવિઝન શીખ્યા. હવે બધાને એકથી વીસની સંખ્યા યાદ રહી ગઈ હશે. એકવીસથી ત્રીસ સંખ્યા પણ આપણે અગાઉ શીખી ગયા છીએ. ઓકે, તો હવે કાલે મળીશું એક નવા ટોપિકના રિવિઝન સાથે. ઓકે, ગુડ બાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.